શું એલર્જી કોઈ દિવસ ના મટી શકે? શું આ પંપ લાઈફટાઈમ લેવો પડશે? શું કોઈ દિવસ મારા બાળકને રમવા નહીં મોકલી શકું? આ બધા જે પ્રશ્નો છે એ લોકોના મગજમાં બહુ વાર રિપીટેટિવલી ચાલતા હોય છે, જેના જવાબ પણ એ લોકોને બહુ બધી વાર મિસગાઈડ કરતા હોય છે. એલર્જી મટી શકે છે, પંપની કોઈ આડઅસર પણ નથી અને એની કોઈ આદત પણ નથી પડતી. એલર્જીમાં ડોક્ટર કરતાં આપણે ધ્યાન રાખવા માટે બહુ બધું છે. કઈ વસ્તુની એલર્જી છે એના માટે આપણે સ્ટ્રિંગ પ્રિક ટેસ્ટ કરી શકાય, જેનાથી આપણને જાણ મળી શકે કે આપણને કઈ વસ્તુની એલર્જી છે. એ જે વસ્તુની એલર્જી હોય એના માટે પર્ટિક્યુલર રિસ્ટ્રિક્શન્સ ફોલો કરવાથી એલર્જીમાં દવા વગર, પંપ વગર પણ આપણે સારા થઈ શકીએ છીએ. જેવી રીતે કે હાઉસ ડસ્ટ માઇટની એલર્જી છે તો તમે તકિયા અને ગાદલા છે એના ઉપર આપણે કવર કરી શકીએ, અઠવાડિયામાં એકવાર વેક્યુમ ક્લીનરથી સફાઈ કરી શકીએ, ઊંઘતી વખતે તકિયા ઉપર એક નેપકિન પાથરીને ઊંઘી શકીએ, જેનાથી આપણે એનાથી દૂર રહી શકીએ છીએ. જો કોઈ પોલન એલર્જી હોય, પોલન એટલે પરાગરજની કોઈ એલર્જી હોય, તો એ પર્ટિક્યુલર સિઝનની અંદર આપણને થતી હોય. પણ ઇન્ડિયામાં હાઈ પોલન ટાઈમ જે છે એ મોર્નિંગ 6 to 8 અને ઇવનિંગ 6 to 8 છે. એટલે સવારે અને સાંજે 6 થી 8ની વચ્ચેનો જે સમય છે, ફક્ત એ 2-2 કલાક સવારે અને સાંજે આપણે બહાર નીકળવાનું થાય તો આપણે માસ્ક પહેરીને નીકળીએ, એનાથી આપણે પોલનથી બચી શકીએ છીએ. જે તે સમયે આપણે ઘરના બારીબારને પણ બંધ રાખી શકાય. એલર્જી માટે બીજા પણ અમુક વસ્તુ છે. લોકોને એમ કે મને ધૂળની એલર્જી છે, મને કોઈ સ્મેલની એલર્જી છે. દે આર ઇરિટન્ટ્સ રાધર દેન એલર્જન્સ. પણ જ્યારે આપણે એલર્જનથી બચીએ છીએ તો જોડે જોડે ઇરિટન્ટ્સથી પણ બચવું જોઈએ, જેનાથી આપણે રિપીટેટિવ એક્ઝાઝર્બેશન પણ ના થાય. જેવી રીતે કે કોઈ વધારે પડતી ધૂળ ઉડે છે, ડસ્ટ ઉડે છે, ધુમાડો થાય છે, અગરબત્તી છે, ડિયોડ્રન્ટ્સ છે, પરફ્યુમ્સ છે, આ બધાથી પણ આપણે દૂર રહેવું પડે. નાના બાળકોને જે મેદાનમાં રમવાની વાત છે, તો ડેફિનેટલી નાના બાળકો મેદાનમાં રમી શકે છે, કેમ કે એલર્જી અને એલર્જન્સ જે છે, જેવી રીતે હાઉસ ડસ્ટ માઇટની વાત કરી, તો એ જમા થયેલી ધૂળમાં વધારે રહે છે રાધર દેન જે કન્ટિન્યુઅસ મૂવમેન્ટવાળી જગ્યા છે, જેવી રીતે મેદાન છે. તો મેદાનમાં બાળકોને રમવા જવાની, ના પાડવાની કોઈ જરૂર નથી રહેતી.